ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું દિલ્હીની આર્મી હોસ્પિટલમાં નિધન. તેઓ 84 વર્ષના હતા. કોરોના સંક્રમિત થયા બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. ભાજપના રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજને કોરોનાનો ચેપ લાગ્યો. રાજકોટ સિવિલમાં દાખલ કરાયા. તેમના પુત્ર અને પુત્રી સહિત અન્ય 3 પરિવારજનો પણ સંક્રમિત થયા. નર્મદા નદીમાં ડેમમાંથી 10 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા પૂર સંકટ ઘેરું બન્યું. ભરૂચ ગોલ્ડન બ્રિજ પર સપાટી 34 ફૂટ થઈ, હજુ વધી રહી છે. વડોદરાના આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડાતા શહેરમાં સપાટી 23 ફૂટને પાર કરી ગઈ. ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ 5 વર્ષે ઓગણ્યું એટલે કે ઓવરફ્લો થયું. દેશ દુનિયાના કચ્છવાસીઓમાં આનંદની લહેર. અમદાવાદમાં ભારે ઝાપટા સાથે 1.25 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં વિસાવદર અને ગીરમાં 10 ઇંચ વરસાદ, મોરબી જામનગરમાં 8 ઇંચ અને વલ્લભીપુર, ઉમરાળા અને કેશોદમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. વડોદરામાં કોરોનાના નવા 124 કેસ અને 2 મોત, જામનગરમાં 120 કેસ, રાજકોટમાં 44 કેસ અને 19ના મોત, કચ્છમાં 26 અને દાહોદમાં 13 નવા કેસ નોંધાયા. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.